રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આયોજિત વાંચન પરબ મણકો ભાગ 60 માં આપ સૌ વાંચન પ્રિય જનતાનું હાર્દિક સ્વાગત છે. આજે આનંદની વાત છે કે આ 5 વર્ષ પહેલા શરૂ કરેલી આ વાંચન યાત્રા આજે 60 માં મણકા સુધી પહોંચી છે, એટલે કે ષષ્ઠી પૂર્તિ મહોત્સવ કહી શકાય. ત્યારે મને આ 60 માં મણકાએ એક ગુજરાતી ગઝલકાર આપણા રાજેશ વ્યાસ મિસ્કિન એમની એક અછાંદસ રચનાથી એક શરૂ કરવાની મન થાય છે કે પુસ્તક શું છે. જોજો રાજેશ વ્યાસે શું કીધું છે કે પુસ્તક શું છે, કે પુસ્તક મિત્ર છે આપણા એકાંતનો, તે વડીલ છે સંસ્કારનું, તે ભવિષ્ય છે આપણા બાળકોનું. પુસ્તકોને ખોલો છો તેની સાથે જ ખુલવા લાગે છે તમારું હૃદય. બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તેમને અરીસાની જેમ જોઈ શકો છો. પુસ્તક અંધકારમાં દીવો લઈને ઊભું હોય છે અજવાળું પાથરવા. અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો ત્યારે તેમાં વાક્યો અને પંક્તિઓ તમને રસ્તો બતાવે છે. જ્યારે શ્રદ્ધા ડગી જાય, મન થાકી જાય, હૈયું હારી જાય, ત્યારે નિર્જીવસા લાગતા પુસ્તકના પાના તમારામાં પ્રાણ પૂરે છે. પુસ્તક દીવા દાંડી છે. પુસ્તક તમને બહારની દુનિયા અને ભીતરની સાથે જોડતો સેતુ છે. પુસ્તક વિનાનો માણસ ફરી પાછો, પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ આરંભકારનો આદિવાસી બની જાય તે પહેલા ચાલો પુસ્તક જગતમાં પ્રવેશ કરીએ. આ અદ્ભુત શબ્દો રાજેશ વ્યાસ મિસ્કિન ગઝલકાર હોવા છતાં અછાંદસ કાર્ય. ડોક્ટર નિમિતભાઈને થોડી આવવામાં વાર લાગે એમ છે, આથી આપણે શરૂઆત કરીએ. અને આ સાથે જ હું અહીં આપણી વચ્ચે એક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એવા માનનીય કુમારી રેખા દીદી, એ જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, કે જેઓ વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના ઓલ ઇન્ડિયા જોઈન્ટ જનરલ સેક્રેટરી છે, અને તેઓએ 48 વર્ષ અગાઉ આ પ્રવૃત્તિ સાથે જીવનવ્રતી રૂપે તેઓ સંકળાયા હતા. તો આપણી વચ્ચે આજે તેમનું સ્વાગત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવાય છે. તો આપણે આગળ વધીએ અને આપણી પરંપરા મુજબ એક નાનકડો વિડીયો સૌ પ્રથમ માણીએ. એક વિડીયો જોઈએ. इनके घर में ना कुछ इमरजेंसी हो गया तो इसलिए इनको जाना पड़ रहा है. तो आप दो लोगों में कैसे होगा, आप और लोग बुला लो. मैडम दिवाली का टाइम है, और लोग मिलेंगे नहीं. तो बाबू भैया इतना सारा काम वक्त पे कैसे खत्म होगा, इतने सारे मेहमान आ रहे हैं घर पे, शादी के बाद पहली दिवाली. मैडम और लेट कर लो. हो जाएगा, आप घबराइए मत, हम जवान देते हैं. कोई भी होकर तुमको फिकर, बस कर दो तुम उनसे जिक्र. हम इस बार भी दिवाली पे घर नहीं आ पाएंगे, इनके घर पे पहली दिवाली है ना, तो हम जबान दे दी. हमको भी तो जबान दी थी. मुश्किल है यूं जाए गुजर ये जो है, अंदर से सुंदर, अंदर से सुंदर, अंदर से. अरे वाह बाबू भैया, आपने तो कमाल ही कर दिया. आपको जबान दी थी ना मैडम,
तो बस चलेंगे हम लोग अब। हाँ एक मिनट पिट्टू, सामान बांध लो, निकलेंगे जल्दी। थैंक यू बाबू भैया जी, हमारी तरफ से आपको हैप्पी दिवाली। ये क्या है? आप अपने घर प्लेन से जा रहे हैं। हवाई जहाज? आपने हमारी दिवाली की इज्जत रखी, हमें आपकी रखने दीजिए। और आपकी बेटी भी तो इंतजार कर रही है ना। हैप्पी दिवाली। बनाए अंदर से सुंदर, आओ उनकी दिवाली सजाए। खूब सुंदर वीडियो। आ साथे आज नो आपणो वांचन नो कोट जोईए। Read the best book first, otherwise you will find you do not have time. सारा सारा पुस्तकों बहुत जल्दी वाँचो, otherwise तमने लागशे तमारी पासे समय ज नथी। खूब सुंदर वाक्य छे। आ साथे आपणे अत्यार सुधीमां ज्यां षष्ठी पूर्ति महोत्सव आजे उजवी रह्या छीए त्यारे पाछला वीती गयेला केटलाक मणकाओ पर नजर फेरवीए। नेक्स्ट છેલ્લો 59મો મડકો ગોરા ટાગોર ગ્રંથાવલીમાંથી અને વક્તા હતા નરેશભાઈ વેદ અને આજનું આપણું પુસ્તક છે અજવાળાના આફ્ટર શોક્સ પણ સહજ થાય કે બે વિરોધાભાસી શબ્દો છે એક અજવાળું અને એક આફ્ટર શોક્સ અજવાળું કાં તો તમને પ્રેરિત કરે છે પોઝિટિવનેસ આપે છે એની સામે આફ્ટર શોક્સ આ શું વળી બરાબર એટલે અજવાળા ઉપરથી મને એક યુવા પ્રખર ગુજરાતી કવિ ગઝલકાર મિલિંદભાઈ ગઢવી એમની એક ખૂબ સરસ રચના મને યાદ આવે છે આ અજવાળા ઉપરથી અને ખાસ તો નિમિતભાઈ પણ એમણે પણ પુસ્તકમાં લખેલું છે કે આ પુસ્તક લખવા પાછળનું એમનું કારણ શું હતું એ માટે કે ભાઈ ખુદ બળીને પણ બીજાને આબાદ કરવા ખુદ જલીને બીજાને રોશની આપવી એ એમ કહે છે કે આ લેખન કાર્ય છે ને ઈ આબાદ કરવાનું કાર્ય છે લોકો સુધી લોકોની સમસ્યાઓને ઉકેલવા માટે ત્યારે આ શબ્દ સાથે મને એ મિલિંદ ગઢવીને ગઝલ યાદ આવે કે દિવસોનો કચરો બાળીને રાતે અજવાળા રાખ્યા છે તમે શબ્દ જુઓ દિવસોનો કચરો બાળીને રાતે અજવાળા રાખ્યા છે તારો ખાલી પો સાચવવા સુગરીના માળા રાખ્યા છે માળો એ કોનો તો કે સુગરીનો કે દિવસોનો કચરો બાળીને રાતે અજવાળા રાખ્યા છે તારો ખાલીપો સાચવવા સુગરીના માળા રાખ્યા છે ને થોડો અવકાશ જરૂરી છે આ શેર ઉપર ધ્યાન દેજો બે જ લાઈન છે જોજો થોડો અવકાશ જરૂરી છે સૌ જાણે છે સૌ માને છે થોડો અવકાશ જરૂરી છે સૌ જાણે છે સૌ માને છે તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે આપણે કહીએ ને કે બહુ નિકટ રહેવું ને એ પણ પછી હજમ ન થાય સતત 24 કલાક કોઈના સાનિધ્યમાં રહે તો એ મજા ના આવે તો શું કહે છે કવિ કે ભાઈ થોડો અવકાશ જરૂરી છે થોડો અવકાશ જરૂરી છે સૌ જાણે છે સૌ માને છે તેથી તો ગાળો એ કેટલો રહેતો તો કે રેલના પાટા જેવો આમ પાસે આમ દૂર થોડો અવકાશ જરૂરી છે સૌ જાણે છે સૌ માને છે તેથી તો રેલના પાટા સમસગપણમાં ગાળા રાખ્યા છે તું પણ બીજાની જેમ અરે આંખોની પાર ન જોઈ શકી તું પણ બીજાની જેમ અરે આંખોની પાર ન જોઈ શકી આ ગરમાડાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે શું શબ્દો છે ને તોરણમાંથી ટપકે રાખે આખા ઘરની નિરવતા
तोरण माथी टपके राखे आखा घरनी नीरवता, घरडा द्वारो ने याद नथी के कोणे तारा राख्या छे। अने छेलो छे के त्यां दूर क्षितिज पर, त्यां दूर क्षितिज पर सोनेरी एक धजा फरकती राखीने, त्यां दूर क्षितिज पर सोनेरी एक धजा फरकती राखीने रस्ताना अर्थो विस्तारी अमने पगपाळा राख्या छे। दिवसोनो कचरो बाळीने राते अजवाळा राख्या छे, तारो खाली पो साचवा सुगरीना माळा राख्या छे। तो आ अजवाळाना आफ्टर शोक्स माटे निमितभाई एवुं कहे छे के भाई ઘણી વખત આપણી જિંદગીમાં એવા બનાવો, એવી ઘટનાઓ બનતી હોય છે કે જે ઘટના બન્યા પછી આપણા જીવનમાં એક ધરતીકંપ આવી જાય છે। અને આ ધરતીકંપ આમ કહે તો ઘટનાઓ વીતી ગયા પછી, સમય વીતી ગયા પછી પણ એના આફ્ટર શોક્સ આપણને લાઈફ ટાઈમ અનુભવાયા કરે છે। તો આવી જ કંઈક મથામણોમાંથી નિમિતભાઈએ આ અજવાળાના આફ્ટર શોક્સ આ પુસ્તક લખ્યું છે। કહે છે કે જાત જગત અને જીવતરની સમજણ આપતું આ પુસ્તક છે, આ એપ્ટ છે। આ ત્રણ લાઈનમાં આખા પુસ્તકનો આખો સાર આવી ગયો। આ પુસ્તકમાં 80થી વધુ નાના નાના લેખોનો સંગ્રહ છે। હું બોલ્યો નાના નાના, નાના મોટા નહીં, મુશ્કેલથી 1-2 પેજના એક એક લેખ છે, પણ દરેક લેખ તમને કંઈક સાર આપીને જાય છે। અને આ સાથે એટલી ખાતરી છે કે આ પુસ્તક વાંચ્યા પછી કોઈ 15 વર્ષનો જુવાન બાળક હોય કે 25 વર્ષનો કોલેજિયન સ્ટુડન્ટ હોય કે 35-45 વર્ષના મેરિડ કપલ હોય કે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન હોય, દરેકને માટે આ પુસ્તકમાં કંઈક ને કંઈક છુપાયેલું છે। અને કહું તો આ પુસ્તક વાંચ્યા પછી તમને એવું લાગે કે આ પુસ્તકમાં સૂતેલાને બેઠો કરે, બેઠાને ચાલતો કરે અને ચાલતાને દોડતોય કરી શકે એવી તાકાત આ પુસ્તકમાં છુપાયેલી છે। એટલે ખૂબ સરસ છે। એટલે નિમિતભાઈ લખે છે કે એ અજવાળું હું ખુદ બળીને બીજાને આપું, એટલે કે મારી લેખન થકી હું બીજાને અજવાળું, બીજાની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં જો મારી લેખન પ્રવૃત્તિ એમાં કામ લાગતી હોય તો આનાથી મોટું કોઈ લેખક માટે બીજું શું ગિફ્ટ હોઈ શકે। એટલા માટે આ વિરોધાભાસી શબ્દો નિમિતભાઈએ પસંદ કર્યા છે। અને આ ઉપરાંત પણ તેમના ઘણા બધા પુસ્તકો આવી ગયા છે। આ લગભગ એમનું 14મું પુસ્તક છે, 13 પુસ્તકો એમના પ્રકાશિત, 14 આમ તો પ્રકાશિત થઈ ગયા છે। અને અજવાળાના આફ્ટર શોક્સની જેમ અજવાળાનો ઓટોગ્રાફ એ પણ એમનું એક પુસ્તક છે। એટલે ખૂબ સુંદર પુસ્તક છે। અને વાત કરીએ, નિમિતભાઈ આવે એ પહેલાં જ એમનો ઇન્ટ્રો કરાવી આપું, આમ તો આપણે સૌ અજાણ નથી એમનાથી। એટલે 3 ઓક્ટોબર 1981ના રોજ પોરબંદરમાં જન્મેલા, એટલે કે તેમની જન્મભૂમિ પોરબંદર છે અને કર્મભૂમિ જેમની ભાવનગર છે। કહે છે કે પોતે આમ તો સ્પ્લિટ પર્સનાલિટી ધરાવે છે। કઈ રીતે સ્પ્લિટ? તો કે ભાઈ તેઓ કહે છે કે હોવા અને બનવા વચ્ચેનો કંઈક ભેદ છે, બહુ પાતળી ભેદ રેખા છે। એટલે એવું પુસ્તકમાં લખે છે કે ડોક્ટર તો હું બન્યો, ખરેખર સાહિત્યકાર લેખક હું હતો। તો આ સ્પ્લિટ પર્સનાલિટી છે એમની। પોરબંદર જન્મભૂમિ, ભાવનગર કર્મભૂમિ, એમએસ સર્જન તેઓ ભાવનગરની મેડિકલ કોલેજમાંથી થયા। પ્રાથમિક તેમનું ભણતર અને ઘડતર આ બંને એમનું ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થામાંથી થયું છે। તેઓ દક્ષિણામૂર્તિ માટે ખૂબ જ માન ધરાવે છે। અને આપણને સૌને કદાચ ખ્યાલ ન હોય તો આપને જાણ માટે કહી શકું કે નિમિતભાઈના મમ્મી અને પપ્પા એ બંને પણ બેન્કર રહી ચૂકેલા છે। એટલે ક્યાંક ને ક્યાંક નિમિતભાઈનો બેંક સાથે ક્યાંક નાતો અતૂટ જોડાયેલો છે। એટલે જ્યારે તેઓ પ્રાથમિક શિક્ષણ દક્ષિણામૂર્તિમાં લેતા હતા ત્યારે એમનું કહેવું એમ હતું કે ભાઈ મારી અંદર આ જે સ્ટેજ ફિયર છે ને, આ દૂર કરવાનું કામ સૌથી પહેલાં કોઈએ કર્યું હોય ને તો એ દક્ષિણામૂર્તિ સંસ્થાએ છે। અને સંભાવ એમના મધરને, આપણે બેંકમાં ગયા છે કે ટ્રાન્સફર બહુ થતી હોય છે 3-4 વર્ષે, એટલે ટ્રાન્સફર થાય છે મધરની ભાવનગરમાંથી સીધી થાય છે જૂનાગઢ, અને તેઓ કહે છે કે મને દક્ષિણામૂર્તિ છોડવાનું મન નથી થતું, મારે નથી છોડવી દક્ષિણામૂર્તિ, પણ ના છૂટકે પ્રમોશન લેવાના કારણે મધરની ટ્રાન્સફર થાય છે અને એ સમયમાં નિયમ છે એ મુજબ કે વાઈફની ટ્રાન્સફર થાય તો હસબન્ડને પણ બેંકમાં ટ્રાન્સફર આપી દેતા, તો બંને મધર ફાધરની જોબ જૂનાગઢમાં બેંકમાં ટ્રાન્સફર થાય છે। ત્યારે બીજું એમનો એક સ્ટેજ, એક પડાવ આવે છે ત્યારે કહે છે
કે દક્ષિણા મૂર્તિ છોડ્યા પછી જે અંદરનો જે ઓલો કહે ને કે ઉમળકો હોય ને એ થોડો ક્ષમી ગયો હતો, કે ત્યાં જે સ્ટેજમાં મને કંઈ પણ હોય નામ નિમિત્તનું સૌથી પહેલા હોય એવું કહેતા, કે કોઈ પણ પ્રોગ્રામ હોય, મિમિક્રી કરવી તો કે નિમિત્તો જાત, નાટક કરવું તો કે નિમિત્તો જાત, ગાવું તો કે નિમિત્તો જાત, આ થોડુંક ઉમળકો જે એનો હતો એ સ્ટોપ થઈ ગયો હતો. આથી જુનાગઢમાં નોબેલ હાઈસ્કૂલમાં ગયા પછી થોડો સમય રહ્યું, પણ પછી શિક્ષકોના સાથ સહકારથી ત્યારે પણ એ એમ કહે છે કે દક્ષિણા મૂર્તિથી પણ વધારે જેમની એકચ્યુઅલી અપેક્ષા નથી કે આટલું સારું એમનું ઘડપણ થશે, ઘડતર થશે. તો જુનાગઢમાં એમણે છઠ્ઠું અને સાતમું ધોરણ પાસ કર્યું અને એ બે વર્ષમાં તેમનો ખૂબ જ સ્ટેજની દ્રષ્ટિએ કહો તો બહુ વિકાસ થયો. અને ફરી પાછું બે વર્ષ પછી ભાવનગરમાં પેરેન્ટ્સની ટ્રાન્સફર થાય છે અને ફરી પાછા આવે છે ત્યારે ફરીથી કહે છે કે મારે ભણવું છે તો દક્ષિણામૂર્તિમાં, બીજી એક સ્કૂલમાં નહીં. પરંતુ આપણે કહે છે દક્ષિણામૂર્તિ નાનાભાઈ ભટ્ટ હરભાઈ ત્રિવેદીની સંસ્થા છે, એટલે નિયમો ખૂબ જ કડક હતા કે ભાઈ સંખ્યા પૂરી પછી નવું એડમિશન કોઈને નહીં. પણ એ છતાં એ જે જૂના એમના શિક્ષક હતા ભાષાના વિક્રમ ભટ્ટ, એ વિક્રમ સરના કહેવાથી વિક્રમ સર જવાબદારી લે છે કે ભાઈ નિમિત્ત ઓઝાની જવાબદારી હું લઉં છું, તમે આ બાળકને એડમિશન આપો, જો આ ટેન્થ અને ટ્વેલ્થ બોર્ડમાં રેન્ક ન લઈ આવે તો આપણે તમે કયો એ શરત હારી જશું. તો એ શિક્ષક વિક્રમ ભટ્ટના કહેવાથી સ્કૂલમાં એમને ફરી પાછા લેવામાં આવે છે. અને પહેલાં તો નિમિત્તભાઈ એવું કહેતા કે મને ભાષા સાથે કંઈ વણગણ હતું નહીં. એકચ્યુઅલમાં એ વણગણ વિક્રમભાઈ સાથે ટચમાં આવ્યા પછી વિક્રમ સર સાથે, કે જેઓ ગુજરાતી ભાષાના શિક્ષક હતા, એ એમ કહે છે કે મારા ઘડતરમાં એક શિક્ષકનો પણ સૌથી મોટો ફાળો છે કે જે ગુજરાતી ભાષા સાથે મને કંઈ લેવા દેવા નહોતું. મેથ સાયન્સમાં હું ખૂબ પાવરતો હતો પણ ભાષા જ્યારે આવતી ને ત્યારે હું લેક્ચરને બંક કરવાની ટ્રાય કરતો. પરંતુ વિક્રમ સરનો લેક્ચર ભણ્યા પછી જે ગુજરાતી ભાષા પ્રત્યેની જે તાલાવેલી જાગી એ કંઈક અલગ જ હતી. એક નાનું એવું ઉદાહરણ આપ્યું હતું એમને કે વિક્રમ સર એક વખત બોર્ડમાં બે ચકલી દોરી હતી, પાંખો ફેલાવતી, એ ચકલીના આધારે એક સાર દેવા માગતા હતા. આ એ નાની ઉંમરમાં આઠમા નવમા ધોરણમાં બાળક શું સાર પકડી શકે. નિમિત્તભાઈ એટલું જોઈ ગયા અને નીચે એક વાક્ય લખ્યું હતું, યુ કેન બીકોઝ યુ નો યુ કેન. આ એક વાક્યએ નિમિત્તભાઈને આપણને આ પ્રેક્ષકમાંથી અહીં સ્ટેજ પર આવવા આ કાબેલ બનાવ્યા છે. તો આ માત્ર એક વાક્ય હોય કે યુ કેન બીકોઝ યુ નો યુ કેન. ચકલીઓને પાંખ છે, ખાલી પાંખ હોવાથી નથી ચાલતું, તમને ખબર છે કે અમે પાંખો વડે ઉડી શકીએ છીએ. આ સમજણ જરૂરી છે અને આ સમજણ મારી દ્રષ્ટિએ હું કહું તો આપણે કહીએ ને મન હોય તો માળવે જવાય, બાકી ખાલી દિમાગ શેતાન કા ઘર, તો એને સતત દોડતું રાખવા માટે વાંચન સિવાય કોઈ બીજો રસ્તો નથી. એટલે આ મગજને સતત દોડતું રાખવાની પ્રક્રિયા છે ને વાંચન છે. એવું કહીએ ને કે જે શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે જેમ કસરત આવશ્યક છે, એમ મગજને દિમાગને વિચારને કસરત આપવા માટે આ વાંચન આવશ્યક છે. અને ગમે એવો માણસ પથારીમાં પડ્યો હોય, સૂતો હોય, બેઠો હોય, જાગતો હોય, એને ઊભા કરવાની તાકાત ખાલી પુસ્તકમાં છે. મનથી માણસ મક્કમ તો આખી દુનિયા જીતી શકે. એટલે આ જે વાક્ય હતું કે યુ નો યુ કેન, આ વાક્યએ નિમિત્તભાઈ ત્યાં કે જિંદગી બદલાવી નાખી. સુગમ સંગીત સાથે ખૂબ જૂનો એમનો નાતો છે. એવું કહે છે કે યુરોલોજિસ્ટ હું થયો, કન્સલ્ટિંગ યુરોલોજિસ્ટ છે, ભાવનગરમાં પોતાનું ક્લિનિક છે, પણ ક્યાંક દિલમાં અંદર એ સાહિત્યની જે ઓલી ધૂન હતી ને એ ધીમે ધીમે બહાર આવી અને એ દીવાની જ્યોતની જેમ ધીમે ધીમે આમ પ્રજ્વલિત થઈ છે. અને એના આધારે આજે આપણને આ 14 પુસ્તકોના ભંડાર એમની પાસેથી માણવા મળ્યો છે. અને આપણે અત્યાર સુધીમાં પણ એમના બે વખત એમના લાભ લઈ ચૂક્યા છે. 20મા મણકામાં તેમનું પ્રથમ પુસ્તક માટીનો માણસ અને 35મો મણકો જેમાં એમનું ખૂબ જ પ્રતિષ્ઠિત નવલકથા ક્રોમોઝોમ એક્સ વાય અને જિંદગી તને થેન્ક યુ એમના પણ એમના ઉપર નિમિત્તભાઈ અગાઉ પણ આપણી વચ્ચે મંતવ્ય દઈ ચૂકેલા છે. અને આજે આપણે સૌ એમને માણવાના છીએ એમના એક નવા પુસ્તક અજવાળાના આફ્ટર શોક્સ ઉપર. એટલે ખુદ એવું લખે છે કે ડૉક્ટર છે એટલે આપણને ખ્યાલ છે કે ડૉક્ટરો થિયેટરની અંદર તો ખૂબ જ બેરહેમીથી સર્જિકલ નાઇફ ચલાવતા હોય, એવા સંવેદનહીન સર્જન થિયેટરની અંદર
सर्जिकल नाइफ चलावता संवेदनहीन सर्जन अने थिएटर नी बहार एक आकर्षक भाव विश्वनु सर्जन करता एक अति संवेदनशील सर्जक आ पण एनी एक एमनी एक स्प्लिट पर्सनालिटी छे। दिव्य भास्कर नी कलश पूर्ति में अजवाड़ा नो ऑटोग्राफ अने रसरंग नी पूर्ति में मनो मोनोलॉग नामनी तेवो अठवाड़ी कॉलम लखे छे अने मुंबई नू लोकप्रिय अखबार मिडडे गुजराती में पण तेवो लखे छे। अने एमना पुस्तक नी जे मैं बात करी क्रोमोजोम एक्स वाय के जेमना माटे तेमने 2020 नो दर्शक एवोर्ड पण मळेलो छे, जे एमनी खूब ज यूनिक नवलकथा छे क्रोमोजोम एक्स वाय। आपणे ऑलरेडी 35 मणका में एमने सांभळी चूक्या छे, तो हवे वधु काई न कहता સાંભળીએ તેમને કે જેઓ કહી દે છે ઘણું બધું લખીને શબ્દો ઓછા, કહી દે છે ઘણું બધું લખીને શબ્દો ઓછા એવા આજના વક્તા આપણા ડોક્ટર શ્રી નિમિતભાઈ ઓઝા। તો નિમિતભાઈ ઓઝાને આમંત્રણ આપું કે સ્ટેજ પર આવે, સ્ટેજની શોભા વધારે, શ્રી નિમિતભાઈ ઓઝા।